સદગુરુજી પ્રણામ અમે છેલ્લા ત્રેવીસ વર્ષથી સંગીત ક્ષેત્રમાં શંકર એહસાન લોય તરીકે કાર્યરત છે એક વસ્તુ જે મને કાયમ આશ્ચર્યચકિત કરે છે એ છે ત્રણનો કોન્સેપ્ટ હું વિવિધ પાસાઓ સાથે ત્રણના અંકનું જોડાણ જોઉં છું જેમ કે ન્યુટ્રોન પ્રોટોન ઇલેક્ટ્રોન બ્રહ્મા વિષ્ણુ મહેશ અને અમે પણ ત્રણ વ્યક્તિઓ સાથે મળીને સંગીત બનાવીએ છીએ તો આ ત્રણના અંકનો શું સંદર્ભ છે ત્રણનું શું મહત્ત્વ છે અને ત્રણનો શું પ્રભાવ છે નમસ્કારમ શંકર એસાન લોયની ત્રિમૂર્તિને લોય તો ત્રિમૂર્તિ છે ત્રિનેત્ર ત્રિશૂળ ત્રિકાળ પણ છે આ તમામ બાબતો માનવ જીવનના મૂળભૂત અનુભવમાંથી ઉદભવેલા વિચારોનો વિકાસ છે માનવીના તમામ અનુભવો નિશ્ચિત રૂપે આ ત્રણ બાબતોમાં જ છે આપણી યાદો અતીતથી જોડાયેલી છે જેને ભૂતકાળ કહે છે આપણો અનુભવ હંમેશા વર્તમાન એટલે કે હમણાંમાં હોય છે અને આકાંક્ષાઓ હંમેશા ભવિષ્યની હોય છે તો માણસના જીવનનો અનુભવ મૂળ રૂપથી ઘટિત થાય છે સ્મરણ શક્તિ અનુભવ અને કલ્પનાની વચ્ચે આના આધારે આ ત્રણ અનુભવોમાંથી પેદા થતા ઘણા પાસાઓને આપણી સંસ્કૃતિમાં ત્રણ રૂપ અને આકાર આપ્યા છે જેમ કે ત્રિનેત્ર ત્રિકાળ અને તમારા લોકોની ત્રિમૂર્તિ તો આ આધારને સમજવાની જરૂર છે કે આ ત્રણેય પરિમાણો વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે આ બધું ભૂત અને ભવિષ્ય વાસ્તવમાં અત્યારે અસ્તિત્વ ધરાવે છે કારણ કે અત્યારે તમે યાદ કરી શકો છો અત્યારે જ તમે કલ્પના કરી શકો છો વિશ્વભરમાં આજકાલ આ જ્ઞાન ઘણું પ્રચલિત છે ખાસ કરીને અમેરિકામાં પણ મારા ખ્યાલથી આ ભારતના પશ્ચિમી તટ પર પણ પહોંચી ગયું છે લોકો કહેતા રહે છે આ ક્ષણમાં જીવો આ ક્ષણમાં જીવો તેઓ વર્તમાનની પૂજા કરે છે પણ મને એ નથી સમજાતું કે કોઈ તમને આ જ ક્ષણમાં જીવવા માટે કેમ કહે છે કારણ કે તમે બીજે ક્યાંય હોઈ જ નથી શકતા તમે બીજે ક્યાં હોઈ શકો છો શું કોઈ મને બતાવી શકશે કે આ ક્ષણની સિવાય બીજે ક્યાં હોઈ શકાય છે તમે બીજે ક્યાં હોઈ શકો શું કોઈ મને બતાવી શકશે કે આ ક્ષણની સિવાય બીજે ક્યાં હોઈ શકાય છે તો આપણા મૂળ એમ પણ વર્તમાનમાં છે પણ આપણી સ્મૃતિઓ ભૂતકાળ વિશે છે આપણી કલ્પનાઓ અને આકાંક્ષાઓ ભવિષ્ય વિશે છે તો જે લોકો ફક્ત આજની પૂજા કરે છે ફક્ત વર્તમાનની પૂજા કરવા વાળા લોકો તમને કહે છે ક્યા ક્ષણમાં રહો ભૂતકાળ વિશે ન વિચારો ભવિષ્ય વિશે ન વિચારો લાખો વર્ષો લાગ્યા છે આ સ્તરની મગજની ક્ષમતાને લાવવા માટે મગજને આ રીતે વિકસિત કરવા માટે કે તમારી પાસે આ સ્તરની ક્ષમતા હોય એક સ્પષ્ટ સ્મરણ શક્તિ અને અદભૂત કલ્પના કરવા માટે લાખો વર્ષના વિકાસ પછી આ થયું છે પણ આજે કોઈ તમને કહી રહ્યું છે કે આ બધું છોડીને અળસિયાની જેમ થઈ જાઓ મને અળસ્યાથી કોઈ વાંધો નથી તે ઘણું ઇકો ફ્રેન્ડલી જંતુ છે પણ વિકાસની જે કામગીરી થઈ છે આપણા મગજની ક્ષમતાને આ સ્તર સુધી લાવવા માટે એને કોઈ સામાન્ય સિદ્ધાંતો માટે ન છોડવું જોઈએ લોકોના આવું કહેવા પાછળનું કારણ એ છે કે લોકોના દુઃખોને બે આધાર ફક્ત આ જ છે લોકો દસ વર્ષ પહેલા થયેલી વસ્તુથી દુઃખી થઈ શકે છે જે વસ્તુ કદાચ પરમ દિવસે થશે લોકો એનું દુઃખ અત્યારથી કરી શકે છે એટલે તમને જીવનથી કોઈ હેરાનગતિ નથી તેઓ તેમની સ્મૃતિ અને કલ્પનાથી હેરાનગતિ અનુભવે છે બે અદ્ભુત ક્ષમતાઓ જે માણસ પાસે છે સ્પષ્ટ સ્મરણશક્તિ અને કલ્પના શક્તિ આ બે ક્ષમતાઓ જ આપણને બીજા જીવોથી જુદી પાડે છે આને તેઓ છોડવા માંગે છે કારણ કે તેઓ નથી જાણતા કે પોતાના વિચાર અને ભાવનાઓને કેવી રીતે સંભાળવું જો તમે ખુશી ખુશી યાદ કરી શકો છો અને ઘણા ઉલ્લાસ અને ઉત્સાહથી વસ્તુઓની કલ્પના કરી શકો છો તો તમે તેને છોડવા શા માટે માગશો વાત ફક્ત એ છે કે તમારી યાદો અને કલ્પનાઓ મજબૂરી બની ગઈ છે અને તે તમારી માટે દુનિયાભરનું દુઃખ ઉપજાવી રહી છે એટલે લોકો વાતો કરે છે કે ભૂતકાળને કેવી રીતે ભૂલાય અને ભવિષ્ય વિશે કેવી રીતે ન વિચારાય આ માણસના જીવનને ચલાવવાની રીત નથી આ ઘણું મહત્વપૂર્ણ છે કે આ ત્રણેય કાળ એટલે કે ત્રિકાળ હાજર હોય ત્રણેય પાસાઓ હાજર હોય ત્રિશૂળ હોય ત્રિનેત્ર હોય જીવનને જોવા અને અનુભવ કરવા માટે આ ત્રણ પાસાઓ હયાત હોય અને અમને આનંદ છે કે શંકર એસાન અને લોયની ત્રિમૂર્તિ પણ અસ્તિત્વ ધરાવે છે કૃપા કરી સુંદર સંગીતની રચના કરો અને અમે ત્રિમૂર્તિની ઉજવણી કરીશું